પ્રણામ માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બેની અંદર સામાન્ય જ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું તો સામાન્ય જ્ઞાનની અંદર આજે આપણે જોઈશું પાઠ નવ રમતો તો અહીં કેટલીક રમતોના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોઈએ તો બોક્સ આપેલું છે નીચે આ જે બોક્સ છે તેની અંદર રમતોના નામ આપેલા છે અને નીચે રમતોના ચિત્રો આપેલા છે તો જે ચિત્રને લગતું જે રમતનું નામ હોય તે તમારે બોક્સમાંથી પસંદ કરીને ચિત્રની નીચે જે લીટી આપેલી છે એની નીચે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે બોક્સની અંદર જે નામ આપેલા છે રમતોના તે જોઈ લઈએ તો ખો ખો ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ચેસ એટલે કે શતરંજ કબડ્ડી બાસ્કેટબોલ હોકી કેરમ અને ટેબલ ટેનિસ તો વિદ્યાર્થી મિત્રો પહેલું ચિત્ર આપણે જોઈએ તો પહેલું ચિત્ર જે છે તે કઈ રમતનું છે તો તે છે હોકી તો હોકી તમને અહીંયા બાસ્ ઉપર બાસ્કેટમાં બોક્સમાં આપેલું છે તો એ તમારે હોકી અહીંયા લીટીની નીચે લખવાનું રહેશે તો હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે અને ની અંદર બે ટીમ હોય છે અને બંને ટીમમાં અગિયાર ખેલાડી હોય છે અને હોકીનું જે મેદાન હોય છે જ્યાં હોકી રમાય છે તેને ફિલ્ડ કહેવામાં આવે છે ત્યાર પછી અહીંયા જે બીજું ચિત્ર છે તેની અંદર જે રમતનું ચિત્ર છે તે રમત છે કબડ્ડી તો કબડ્ડી તમને અહીંયા લખેલું આપેલું છે તો એ તમારે અહીંયા લીટીની નીચે લખવાનું રહેશે તો કબડ્ડીની અંદર પણ બે ટીમો હોય છે અને બંને ટીમમાં સાત ખેલાડીઓ હોય છે બંને ટીમની અંદર સાત સાત ખેલાડીઓ હોય છે ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે તે છે ક્રિકેટનું તો ક્રિકેટ તમને અહીંયા બોક્સમાં આપેલું છે તો એ તમારે અહીંયા લીટીની નીચે લખવાનું રહેશે તો ક્રિકેટની અંદર તો ક્રિકેટની અંદર આપણે જોઈએ ક્રિકેટ તમારે અહીંયા લખવાનું રહેશે અને ક્રિકેટની અંદર બંને ટીમની અંદર અગિયાર અગિયાર ખેલાડીઓ હોય છે ત્યાર પછી આ જે ચિત્ર છે તેની અંદર જે રમત છે તે છે કેરમ તો કેરમ તમને અહીંયા ઉપર બોક્સની અંદર આપેલું છે જે તમારે લીટીની નીચે લખવાનું રહેશે તો અહીં તમને ચિત્રમાં દેખાય છે તેમ બે ખેલાડી સામસામે બેસીને આ રમત રમે છે ત્યાર પછી પાંચમું જે ચિત્ર છે તે છે ખોખોની રમતનું તો ખોખો અહીંયા જુઓ બોક્સમાં પહેલું જ આપેલું છે ખોખો તો એ તમારે લીટીની નીચે લખવાનું રહેશે અને ખો ની અંદર બે ટીમો હોય છે અને બંને ટીમની અંદર નવ ખેલાડીઓ હોય છે ત્યાર પછી છઠ્ઠું જે ચિત્ર છે તેમાં જે રમત છે તે છે ચેસ એટલે કે શતરંજ તો અહીં તમને ચિત્રમાં જે દેખાય છે તેમ સામસામે બેસીને આ રમત રમાય છે તો અહીંયા આપેલું છે તમને ચેસ એટલે કે શતરંજ જે તમારે લીટીની નીચે અહીં લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા જોઈએ સાતમું તો સાતમું જે ચિત્ર છે તે છે બેડમિન્ટનનું તો બેડમિન્ટન તમને અહીંયા આપેલું છે એ તમારે લીટીની નીચે લખવાનું રહેશે તો આ જે બેડમિન્ટનની રમત છે તેમાં સામસામે એક અથવા બે ખેલાડીઓ હોય છે જેમના દ્વારા આ રમત રમાય છે ત્યાર પછી આઠમું જે ચિત્ર છે તેની અંદર જે રમત છે તે છે બાસ્કેટબોલ તો તમને અહીંયા આપેલું છે બોક્સમાં બાસ્કેટબોલ એ તમારે અહીંયા લીટીની નીચે લખવાનું રહેશે તો બાસ્કેટબોલની અંદર બે ટીમ હોય છે અને બંને ટીમની અંદર પાંચ પાંચ ખેલાડીઓ હોય છે ત્યારબાદ નવમું જોઈએ તો નવના નવમું જે ચિત્ર છે તેની અંદર જે રમત છે તે છે વોલીબોલ તો વોલીબોલ તમને અહીંયા આપેલું છે જે તમારે લીટીની નીચે લખવાનું રહેશે તો વોલીબોલની અંદર બે ટીમો હોય છે અને બંને ટીમની અંદર છ છ ખેલાડી હોય છે જેમાં હાથ દ્વારા બોલને કિક મારવાની હોય છે ત્યારબાદ દસમું જે ચિત્ર છે તેની અંદર જે રમત છે તે છે ફૂટબોલ તો ફૂટબોલ તમને અહીંયા આપેલું છે બોક્સમાં જે તમારે લીટીની નીચે લખવાનું રહેશે તો ફૂટબોલની અંદર બે ટીમો હોય છે અને બંને ટીમની અંદર અગિયાર અગિયાર ખેલાડી હોય છે તો ફૂટબોલની અંદર પગ વડે તમારે બોલને કિક મારવાની હોય છે ત્યાર પછી અગિયારમું જોઈએ તો અગિયારમું જે ચિત્ર છે તેની અંદર જે રમત છે તે છે ટેબલ ટેનિસ તો અહીંયા ટેબલ ટેનિસ આપેલું છે તે તમારે અહીંયા લીટીની નીચે લખવાનું રહેશે તો ટેબલ ટેનિસની અંદર એક અથવા તો બે ખેલાડીઓ સામ સામે રમે છે અને છેલ્લું જે છે તો એ છે ટેનિસ તો ટેનિસ તમને અહીંયા ઉપર આપેલું છે જે તમારે લીટીની નીચે લખવાનું રહેશે તો ટેનિસની અંદર પણ એક અથવા તો બે ખેલાડીઓ હોય છે જે સામસામે રમે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે અહીંયા જે રમતોના નામ આપેલા છે તે લખવાના રહેશે ફરીથી આપણે જોઈ લઈએ અહીંયા એક વાર તો પહેલું જે ચિત્ર છે તે છે હોકી ત્યારબાદ બીજું ચિત્ર છે તે છે કબડ્ડી ત્યારબાદ ત્રીજું જે છે તે છે ક્રિકેટ ત્યાર પછી ચોથું જે છે તે છે કેરમ પાંચમું છે તે ખોખો છઠ્ઠું જે છે તે છે ચેસ એટલે કે શતરંજ ત્યારબાદ સાતમું જે છે તે છે બેડમિન્ટન આઠમામાં છે બાસ્કેટબોલ નવમાંમાં છે વોલીબોલ દસમું છે ફૂટબોલ અગિયારમું છે ટેબલ ટેનિસ અને છેલ્લે બારમું જે ચિત્ર છે તે છે ટેનિસનું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પાઠ નવ તમારે પોથીની અંદર પૂરવાનો રહેશે અને જીકેની નોટની અંદર તમારે ચિત્રો દોરવાના નથી પણ આ જે રમતોના નામ આપેલા છે તે તમારે એકથી બાર રમતોના નામ લાઈનસર લખવાના રહેશે અને આ પાઠ તમારે તૈયાર કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે પ્રણામ